લેટ્સ વેલકમ ઓમ ભટ્ટ. મનન દેસાઈ દીપ વૈદ્ય માટે તાળીઓ થઈ જાય, ને હવે ના આપણા સ્પેશિયલ ગેસ્ટ માટે તાળીઓ થઈ જાય. પ્લીઝ વેલકમ વિથ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ શ્રદ્ધા ડાંગર માટે તાળીઓ થઈ જાય ગાઈસ. યે ડાંગર, તાળીઓ તાળીઓ કમ ઓન એવરીબડી. યસ, તમે લોકો એવું વિચાર્યું હશે ને કે આમ અહીંયાની છે ને રાજકોટની છે, આને શું કામ હશે, તો રાતે એક એવું જ છે. ના ના, એવું નથી, એવું નથી, એવું નથી, એવું જરાય નથી. મેં એક વાર વિચાર્યું, બહાર જઈને બધા ફ્રેન્ડ્સને ફોન કરો, એ યાર કોક આવો ને, બહાર ઘર નથી, એના કરતા અહીંયા વેઇટ કરી. ના, આટલું બધું નહીં વિચાર્યું લ્યો અમે, કઈ તો આપણે ક્રીમ રોલ ખાઈએ ને, તો ક્રીમ રોલ આપણે આગળથી શરૂઆત કરી, આગળથી આને પાછળથી તમારા અવાજ થી મારી શુગર વધી ગઈ છે. આગળથી કઈ તો બહુ વિયર્ડ લાગે, કઈ જોઈ જોઈ મોઢું આવડું હોય ને અડુક. મેં કસુંબો કરી છે, મેં યાર હું આવું નથી. શ્રદ્ધા ઇઝ એન આઉટસ્ટેન્ડિંગ એક્ટ્રેસ. આઈ થિંક ઓલ થ્રી એક્ટ્રેસીસ ટુડે જે આવ્યા છે એમાંથી બધા ત્રણે ત્રણે કામ બહુ જ અલગ પ્રકારનું કર્યું છે, પણ સૌથી વધારે ગરીબી શ્રદ્ધાએ દેખાડી છે. ગરીબી ને ગરબા હેલારોથી અને ચાલુ કરેલું રણમાં રહેવાનું. એ હજુ કસુંબોથી બહાર આવી નથી. તમે મોને લે કીધું ને મરાઠી, તેલુગુ, તમિલ, મને તો કાઠિયાવાડીથી આગળ નથી જતું. સિટી ચેન્જ નથી થતું યાર. એમને એક્ટર્સ બધા એવું કહે કે કેટલું બધું ટ્રાવેલિંગ ને કેટલું સારું. એમ મારું ટ્રાવેલિંગ કહું છે, રોજનું છે. રાજકોટ અમદાવાદ એક તો ફિક્સ, પહેલાં તો નીતા અને પટેલવાળાએ પાસ આપી દીધો હતો. મારા ફિલ્મો કચ્છ, મોરબી, અમદાવાદમાં પોળ અને આજુબાજુના બધા જ ગામડા. એક વાર ગુજરાતની બહાર આવ્યું મને મુંબઈમાં. ઓકે, મુંબઈમાં ક્યાં? ચોલમાં. તો યાર એસા ટ્રાવેલિંગ નહીં મંગાતા થોડા તો એસે. આપણે જોડે હતા એ શૂટમાં. હા, યા અમારા જ રેકોર્ડ લેબલ માટે અમે શૂટ કરેલું એ સોંગ, સચિન જીગરનું મ્યુઝિક. આપણને નહીં ખબર. મેં ટ્રિક વિચારી છે કે બધી ગામડાની ફિલ્મો કરી પૈસા કમાઈને પછી બહાર ટ્રીપ પર જઈ આવવાનું. હા, તો તું હમણાં જઈએ સોલો ટ્રીપ પર? હા, કારણ કે બહુ રાહ જોઈ કે પ્રોડક્શનના પૈસે ફરીએ, પ્રોડક્શનના પૈસે ફરીએ. રાજસ્થાન નહીં લઈ જતું મને કોઈ. કસુંબોમાં મને એવું હતું કે પાલીતાણાની વાત છે તો પાલીતાણા શૂટ થશે. અહીંયા સેટ ઉભો કરી દીધો ભાઈ, બોપલમાં. જો શ્રદ્ધા, આ રિલીઝ થાય પછી તારું રોજગાર ઓછું થાય ને તો એમાં અમારો વાંક નથી. વચ્ચે તો બહુ બધા ફિલ્મો માટે વાત થઈ આવી જ રીતના કે હેલ્લારો જેવી વાત છે, ગરબા છે, આ તો આમ નેક્સ્ટ લેવલ. એ ભાઈએ સીધા પહેલા વખાણ કર્યા કે અમારી પાસે એક પ્રોજેક્ટ છે, તમારા સિવાય કોઈનું ના વિચારી શકે એમ, અને તમારા સિવાય કોઈ કરી પણ ના શકે. અરે, એટલા ઇમ્પોર્ટન્ટ છે તો પછી કે, અને તમે નહીં કરો ને તો અમારી પાસે કોઈ ઓપ્શન જ નથી એમ. આટલું જો વાત એવી છે કે એક મજૂરનું ફેમિલી છે. આપણને બધા કહે ને કે શર્ટ ઘરેથી લાવજો, આ ઘરેથી લાવજો. શ્રદ્ધાન કહેતા છે બેટા કપચી ઘરેથી લેતી આવજો, કે તારી પાસે પેલો તો હશે ફાવડો ને બધું. બહાર જવાના સપના જોઈને તે કદાચ બહુ બધા પ્રોજેક્ટ્સ હાના હાના કરી હશે આટલા ટાઈમમાં. પણ હવે નાવ ઇફ યુ ગાઈઝ ડોન્ટ નો, શ્રદ્ધા ઇઝ ઓલ્સો મેરિડ નાવ. બાકી છે ટ્રાવેલિંગ એ પ્રોડક્શન ના પૈસા ના થાય. હનીમૂન મોરબી માં ના કરતા પ્લીઝ. જો એમાં કેવું વિચાર્યું તું ખબર છે કે લગ્નનો જેટલો પણ આમ ખર્ચા માટે આપણે જતા હોય ને કે ડેકોરેશન કે આ કંઈ બી, તો મનમાં વિચાર આવે હાય હાય આટલા બધા થાય, આમાં તો એક ફિલ્મ બની જાય, આમ થાય.
બેક ઓફ ધ માઇન્ડ એવું થાય કે અચ્છા આટલો ખર્ચો કરીએ છે, આટલા બધા લોકો આવશે, પપ્પાના બિઝનેસ વાળા, કોક તો પેલું આપશે ને કે પેલી ટિકિટ્સ નીકળી બાલીની ને આવું બધું હોય ને, એજ હોપમાં બધી તૈયારી કરી છ મહિનાથી કે છોડ ને કંઈક તો આવશે, કંઈક તો આવશે. શું કંઈ ખબર છે ગેસ્ટ, તમારે તો કઈ જરૂર ના હોય ને, તમને તો અમે શું આપી શકીએ, છેલ્લે તો ડિનર સેટ આવ્યા. તારા જયારે લગ્ન થયા તારી સૌથી બેસ્ટ ગિફ્ટ શું આવેલી? આના કરતા તો હારી જતી, એટલે મને લાગતું હતું મારું ખરાબ છે, પણ આની આપવી હતી તો તેરે ભી આંખ મેં આંસુ આ જાયેંગે ખેડા ભાઈ એવું થઈ ગયું મારું. મારી તો આઈ થિંક ગિફ્ટ બધી બહુ જ સારી હતી, પણ મને છ સગા યાદ છે, અમે 650 ની થાળી રાખેલી. અરે મોંઘી આવે, આરામ કરો, હસો ના તમે. 2 ગુલાબજાંબુન પર પર્સન છે ઓકા. તો 650 ની થાળી રાખેલી અને 8-1 લોકોનું પરિવાર આવેલું. એ હરામખોરોએ 2 વાર ખાધું અને ભેગા થઈને 150નું કવર આપ્યું છે. મેં કીધું તમારી અંતરાત્મા નથી, ઓલમોસ્ટ તમે કેટલા 600 રૂપિયાનું બી રાઉન્ડ ઓફ કરો તો 4500-5000નું જમીને મિનિમમ ઝોમેટો ડિસ્કાઉન્ટ કરતાં ઓછું કવર આપો તો આમાં તો મારા ફ્યુચર બાળક માટે ડાયપર 1 ટાઈમનું બી નહીં આવેલા, મારા મોઢે જ મૂતરી જશે મારું બાળક. શ્રદ્ધા અનલિસ્ટ, શ્રદ્ધા ડેન્જર, એવું શ્રદ્ધા ડેન્જર. અમારામાંથી આ આખી પેનલમાંથી હવે ઓમ જ બેચલર બચ્યો છે. હા ઓમ, તારા લગ્ન ક્યારે થશે? ઓપન માંગુ. પણ દીપ, તારી શું મસ્ત કોઈ ગિફ્ટ મળેલી? મને છે ને મારા પપ્પા એમના કંપનીના કલીગ છે એક, તો એમણે મને એક એન્વલપ આપ્યું અને એ બહુ જ હેવી એન્વલપ હતું. લાઈક એન્વલપની અંદર આટલું વજન મેં કોઈ દિવસ નહોતું જોયું. ખોલ્યું અને અંદરથી પ્રિઝર્વ કરેલું એક પ્લાસ્ટિકનું આટલું ખોખું, બરાબર, અને એની અંદર એક નોટ હતી 50 રૂપિયાની. ઓ પેલું આખું સીલ કરાઈને, સીલ કરાયેલી એક 50 રૂપિયાની નોટ. હા 50 રૂપિયાની નોટ. અને મેં જ્યારે ઘરે ખોલ્યું ને મેં કહું પપ્પા તમારા બોસ તો એટલે કંપનીનો બહુ લોસ થતો લાગે છે જે પ્રમાણે ગિફ્ટ આવી છે. તો પછી બધાએ નિરીક્ષણ કર્યું કે આમાં શું છે એવું. અમે તો પેલું કેસ બી ખોલી નાખ્યું હતું ફટ દઈને, આમ પેલું સ્ક્રૂડ્રાઈવર મારીને કેસ ખોલ્યું કે અંદર કદાચ કંઈ સોનાની ઘડી મૂકી હોય કે એવું કંઈક હોય તો, કશું નહોતું, ખાલી એક નોટ. પછી ફોન કરીને પપ્પાએ કીધું કે તમે આપ્યું ગિફ્ટ ગમ્યું, પણ હજુ અમે લોકો સમજી નથી શક્યા કે શું છે. તેમણે કીધું કે હું છે ને દર વર્ષે RBI જ્યારે નવી નોટો બહાર પાડે ને તો 1 જાન્યુઆરી 2024થી લઈને 31 જાન્યુઆરી 2024 સુધીની બધી સિરિયલ નંબરની, એટલે એ સો એ નોટ ઉપર ડેટ હતી મારા લગ્નની 13/12/2012, આમ સિરિયલ નંબર માય ડેટ છે. મેં કીધું પણ આ નોટની બહાર વેલ્યુ કેટલી, જો હું દુકાનમાં જઉં કાકા આ નોટના તો લોકો ઓવર એક્ટિંગના રૂપિયા કાપી લે. બટ યસ, લગ્ન જીવન તો બધા અહીંયા સૌથી વધારે ફ્રેશર તો તમે જ છો, પણ હવે લગ્ન જીવન પછી શું એક્ટિંગ કરિયરમાં કોઈ ફેરફાર આવ્યા, કશું ચેન્જ આવ્યું? પહેલા તો આ ગલતફહેમી તમને દૂર કરું હા, કે બધાની જે એક્સપેક્ટેશન્સ હોય છે ને કે એક્ટર એટલે આમ BM માં આવશે ને પછી 3-4 લોકો બહાર ઉતરશે ને એમના માટે આખી આમ અલગ એન્ટ્રી ને બહાર જશે તો લાઈન લાગી જશે ને બ્રાન્ડેડ કપડાં. અમે કોમ્પિટિશનના નામ પર અમારે કેવું હોય છે જો સાંભળો, અમને ખબર પડે ને કે એક ફિલ્મમાં 3 હિરોઈન છે કે 4-5 લીડ એક્ટર્સ છે તો અમે દુઃખી ના થઈએ કે એવું બધું ના વિચાર આવે કે સ્ક્રીન પર આમ શેરિંગ થશે. અમે પ્લસ પોઈન્ટ વિચારીએ કે હાશ ઉબરમાં એકલું નહીં જવાનું, 500માં 4 શેરિંગ હશે. ઘરે જવું હોય ને કે હાશ હાશ મારા એરિયામાં રહે છે આ મને ડ્રોપ કરી દેશે, ઓર રોજ જોડે જઈશ તો 200 એ આપશે, 200 હું આપી. હવે ખબર પડી કે શ્રદ્ધા ને રોલ છે તે ગરીબીના એના લુક્સ ના કારણે નહીં, એના મગજમાં 3 ભરાયેલું છે. કોઈને પણ પૂછજો, આ ફેક્ટ છે. મારી આદત છે કે હું છે ને આમ ઊંધું ચાલુ કરું, પેલા સ્વીટ્સ અને પછી જગ્યા રહે તો બીજું બધું ખાવાનું. એ તો ક્રીમ રોલ થી ખબર પડી. તો
આપણે સાંભળતા હોય ને એવું વાત કરે કે આ એક્ટર્સ આટલી બધી મીઠાઈઓ ખાતા હશે કે પછી કહું આંટી તમે મને આજ સુધી કયા કપડામાં જોઈ છે સ્ક્રીન પર, તો કે ચણિયા ચોલી, તો મારે વેટ લોસ કરવું પડે. જે પણ અનફિલ્ટર્ડ વર્ઝન તમને આજે શ્રદ્ધાનું જોવા મળી રહ્યું છે, બટ એટલી જ ટેલેન્ટેડ અને સુપર એક્ટ્રેસ છે, જેનું કામ તમે જોયું હશે તો તમને ખ્યાલ જ છે કે શી હેઝ એન અમેઝિંગ સ્ક્રીન પ્રેઝન્સ. અને અત્યારે બી તમારું લાસ્ટ માં જેને એવું લાગે કે થોડા ઘણા ટિકિટ ઉપર ના, તો પ્લીઝ અમે એટલી કોશિશ કરીએ છીએ કે ઇજ્જત આપીએ, ઇજ્જત આપીએ. હું કોઈ દિવસ સ્પોન્સર માંગતો નથી મારા ટેક રિક્વાયરમેન્ટ્સ કે ગ્રીન રૂમ રિક્વાયરમેન્ટ્સ કે કોઈ પણ રિક્વાયરમેન્ટમાં. તો એક વખત એક જણે એક ઓર્ગેનાઇઝરે કરી દીધું, હોળીની એ ઇવેન્ટ હતી કર્ણાવતીમાં, તો હું ત્યાં ગયેલો. એક તો બધા હોળીમાં મસ્ત ડીજેમાં રમી રહ્યા હતા અને એકદમથી મને વચ્ચે નાખી દીધો સ્લોટમાં, એટલે બધા ગાળા ભાઈ જોઈ લઈશું તારું જોજો પર સ્ટેન્ડ અપ, નીકળ બાજુમાં. બાય ધ વે માય સ્પેશિયલ ઇઝ આઉટ ઓન જોજો એવરીબડી. અને આ મહિનામાં મિસ્ત્રી સોલ પણ નીકળી રહ્યું છે જોજો પર, મફતમાં વિના મૂલ્યે તમને જોવા મળશે જોજો પર. તો હા, તો ત્યારે બાઉન્સર આવ્યા, તો બાઉન્સર આવ્યા, અરે હું બાઉન્સર, મેં કીધું બાઉન્સરની જરૂર નથી, હું જતો રહીશ, કોઈ એટલું કંઈ જરૂર નથી. ના સર, અંદર બહુ ભીડ છે. મેં કીધું નથી જરૂર, હું જતો રહીશ અંદર, કોઈ વાંધો નથી. તો હું જઈ રહ્યો છું બાઉન્સર પર અને પેલા બાઉન્સર જાણીબુજી નામ સાઈડ વે હેલો સાઈડ વે અને બધા પાછળ ફરીને જોવે કોણ છે આ, કોણ લા, કોણ છે. તમે જો આજ કપડાં પહેરીને જાઓ તો લોકો એ બી પૂછે કે આ પાંચ બાઉન્સર કોને લઈને જઈ. પણ એક વાર આપણી સાથે થયું હતું કદાચ કોઈક શોમાં, અમારા ચારનું પોસ્ટર હતું આમ ગેટની બહાર ઓડિટોરિયમની, અને અમે ચાર જણા બેગ લઈને ઉતર્યા ગાડીમાંથી ને ત્યાં ઊભા રહ્યા, તો પેલા વોચમેન કે અંદર નહીં જવાનું, એની બાજુમાં પોસ્ટર હતું. અને પછી આ લોકો બધાએ કીધું કે આ અમે જ છીએ, તો એને બે મિનિટ લીધી આમ જોવે, આમ આઈડી કાર્ડ ચેક કરતો એવી રીતે ચેક કર્યું. હવે રીતસર નો આપણી સામે બફર થયો. પણ સદા સદા હવે શું આવે છે લાઈફમાં, વોટ ઇઝ અપ? હવે ખબર નથી ખરેખર. એક ફિલ્મ છે જે 5 વર્ષથી આવે જ છે, આવે છે, મચ્છુ ક્યારે આવે છે એ બધા જે અમને મેસેજ આવે છે ને, ટીઝર બહુ એપિક હતું. હા હા, એના લીધે કોઈ પણ પ્રમોશન્સમાં જાઓ, ક્યાંય પણ જાઓ, એક જ સવાલ, મેમ મચ્છુ ક્યારે આવે છે. પણ એક રીતે સારું, તમે 5 વર્ષ પછી પણ કઈ ના આવતું હોય તો એક ફિલ્મ તો તમારી પાસે જે તમે બોલી શકો, આવે છે, આવે છે, એક ફિલ્મ આવે છે, મચ્છુ આવે છે. બટ યસ, થેન્ક યુ સો વેરી મચ શ્રદ્ધા, રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર શ્રદ્ધા ડાંગર એવરીબડી. ગજબ.